ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ ના વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ના સાયન્સ કોમર્સ માં અદ્ભુત પરિણામ અને સફળતા મેળવી છે। સુરત ખાતે જાંગીરાબાદ સ્થિત શાળા ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થીઓ તારીખ 22/7/2022 ને શુક્રવારે સીબીએસઈ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 10 અને 12 ના બોર્ડ સાયન્સ પરિણામ માં અદ્ભુતપૂર્વ દેખાવ કરી સર્વોત્તમ પરિણામ મેળવ્યું છે। ધોરણ 10 ના કુલ 31 વિદ્યાર્થી, ધોરણ 12 કોમર્સ ના કુલ 10 વિદ્યાર્થી તેમજ ધોરણ 12 સાયન્સ ના કુલ 21 વિદ્યાર્થી એ 1 ગ્રેડ મેળવી સમગ્ર સુરત માં અવલ સ્થાન પ્રાપ્ત કર્યું છે। ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ એ ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે શાળાએ રમતગમત સ્પર્ધાઓના રાજ્ય કક્ષા તથા નેશનલ કક્ષા શ્રેષ્ઠ પુરસ્કાર મેળવેલા છે। તેની સાથે સાથે શાળાના બોર્ડના પરિણામમાં પણ હાર માને તેમ નથી। તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ પરિણામ સમગ્ર ગુજરાતના સાયન્સ પરિણામમાં તે રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં બીજા ક્રમાંક પર છે। તેમાં ધોરણ 10 અને 12 માં સતત 4 વર્ષથી 100% પરિણામ લાવી વિદ્યાર્થીને ઉચ્ચ ધ્યેય પૂર્ણ કરવામાં અને વાલીને સેવેલા સપના પૂર્ણ કરવામાં શાળાનો અથાગ પ્રયત્ન કરેલ છે। આ સાથે 15 વિદ્યાર્થીઓએ 85 પીઆરથી વધુ મેળવેલા છે અને શાળામાંથી 63 વિદ્યાર્થીઓ 90% પીઆરથી વધુ ગ્રેડ સાથે ઉતરણી થયેલા છે। માયસેલ્ફ ક્વેશ્ચન માંગુ ક્યા, એમડી ઓફ ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ। સર, રાંદેર ઉગત ભેસાણ રોડ ઉપર જ્યારે આપણી સ્કૂલ આવેલી છે, આટલું સારું રિઝલ્ટ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ, એના શું કારણો છે? શિક્ષકોની સખત મહેનતના કારણે આ રિઝલ્ટ આવ્યું છે। ખૂબ સારું પરિણામ છે। 12th સાયન્સમાં 11 છોકરા A1માં આવ્યા છે। હાયેસ્ટ પર્સન્ટેજ 97% સ્ટુડન્ટ લાવ્યો છે। કોમર્સની અંદર 6 વિદ્યાર્થીઓ જે છે એ A1 કેટેગરીમાં આવ્યા છે, જેનું હાયેસ્ટ 92% જેમનું પરિણામ છે। શિક્ષકોની જે અમારી ટીમ છે ખૂબ સારી મહેનત કરી છે, વિદ્યાર્થીઓને એક્ઝામ દરમિયાન કે કાંઈ બી ક્વેરી હોય, એક નાના પોઈન્ટથી લઈને કોઈ બી મોટા પ્રશ્ન સુધી કાંઈ બી ક્વેરી હોય તો એનું તાત્કાલિક ધોરણે સેમ ડે એનું સોલ્યુશન કરવામાં આવે છે। સર, 6000 જેટલા વિદ્યાર્થીઓ આપણા કેમ્પસમાં ભણે છે, તો આ આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ છીએ? 6000 જેવા વિદ્યાર્થીઓ છે, તેમની સાથે સાથે અમારો 450 જણાનો શિક્ષક સ્ટાફ જે છે, બંનેના સહયોગથી અને એક સિસ્ટમેટિક આખું પ્લાનિંગ સાથે અમે આ મહેનત કરીએ છીએ, જેના કારણે અમે ઉચ્ચતર સારું પરિણામ આપી શકીએ છીએ। ગત વર્ષોમાં કોરોના દરમિયાન લગભગ 3-1 મહિના વિદ્યાર્થીઓએ ઓફલાઈન કર્યું, ઓફલાઈનમાં આપણે શું ઓનલાઈન કર્યું, જેમાં આપણે શું સુવિધા ઓનલાઈન વિદ્યાર્થીઓને આપતા હતા? ઓનલાઈન એજ્યુકેશનમાં અમે વિદ્યાર્થીઓને લાઈવ લેક્ચર અમે સ્કૂલ દ્વારા કરવામાં આવ્યા હતા, જે સ્કૂલ દ્વારા લાઈવ લેક્ચર જે કરવામાં આવ્યા હતા એ સ્કૂલ કેમ્પસમાંથી અને ક્લાસરૂમમાંથી જ કરવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓને બોર્ડ ઉપર જે કંઈ રિયલ જે ઓફલાઈનમાં જે ભણે છે એ જ પેટર્નથી ઓનલાઈનમાં અમે એજ્યુકેશન આપેલું। પ્લસ ડેઈલી ઇવનિંગમાં ડાઉટ સોલ્યુશન માટેના લેક્ચર રાખેલા હતા, જેમાં વિદ્યાર્થીઓને કાંઈ બી ડાઉટ હોય તો ટીચરનો એ ડાઉટ સોલ્યુશન લેક્ચર જોઈન કરીને એ ડાઉટ એને લાઈવમાં પૂછી શકે છે અને જેનો આન્સર એને સેમ ડે સોલ્યુશન થઈ શકે છે।